મુંબઈમાં પડી રહેલા ભારે વરસાદના કારણે પશ્ચિમ રેલવે દ્વારા 11 ટ્રેનો રદ કરી દેવામાં આવી છે. ટ્રેનો રદ થવાના કારણે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરો અટવાયા છે. મહત્વનું છે કે પશ્ચિમ રેલવેની અપડાઉન લાઇનમાં વિરાર અને નાલાસોપારા નજીક પાણી ભરાતા ટ્રેન વ્યવહાર ખોરવાયો છે, જેના કારણે 21 જેટલી ટ્રેનો શોર્ટ ટર્મિનેટ કરાઈ છે, જ્યારે 17 જેટલી ટ્રેનોને બીજી રૂટ પર ડાયવર્ટ કરવામાં આવી છે. ટ્રેનો ડાયવર્ટ કરાતા અને રદ કરાતા ઉધના સ્ટેશન પર 757 જેટલા મુસાફરો 3,90,000ની ટિકિટ કેન્સલ કરવામાં આવી છે, જેને પગલે રેલવે તંત્ર દ્વારા રિફંડ કરી આપવામાં આવ્યું હતું. તો સુરતમાં ફસાયેલા લોકોને મુંબઈ પહોંચાડવા માટે એસટી વિભાગ દ્વારા સ્પેશિયલ બસોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અમે મુંબઈ જઈ રહ્યા છે, ટ્રેનમાં બુકિંગ કરાવ્યું હતું પણ વરસાદને લીધે ટ્રેન બંધ થઈ ગઈ છે, એટલે હવે અમારે બસનો ઉપયોગ કરીએ છીએ. પણ બસમાં કેવું છે કે એ પણ વાપી સુધી જ જાય છે, વાપીથી મુંબઈ કરીને જવાનું એ હજુ આઈડિયા નથી કઈ રીતના કરવાનું. મુશ્કેલી પડી એમાં ટાઈમિંગ છે, ટાઈમ ઓછો છે જવા માટે, ને વહેલું જેટલું વહેલું બને એટલું વહેલું પહોંચવાનું છે, એટલે ટ્રાન્સપોર્ટનો જ મેઇન પ્રોબ્લેમ છે હમણાં તો. બપોરથી જ અમે 2 વાગ્યાથી રેલવે સાથે જ્યારે ચર્ચા થઈ અને પછી ફાઇનલ અમે લગભગ 25 ગાડીઓનો કાફલો સ્ટેન્ડ બાય કરી દીધો હતો. તેમાંથી ગઈકાલે અમે ટોટલ 15 વાહનો તો 5 મુંબઈ સેન્ટ્રલ અને 10 વાપી રાત્રે 12 વાગ્યા સુધીમાં છોડ્યા હતા. આજે પણ અમારી પાસે 10 વાહનો સ્ટેન્ડ બાય હાજર છે અને જરૂરિયાત પડશે તો અમે એ વાહનોને મુંબઈ તરફ રવાના કરશું. મુંબઈમાં મેઘ ત્રાંડા વરસ્યો છે, જેના કારણે ખાસ કરીને જેની અસર રેલ વ્યવહાર પર વર્તાય છે અને રેલ વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે કેટલાક મુસાફરો જે મુંબઈ જતા હોય અને સુરતથી મુંબઈ આવતા હોય તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો આપણી પાસે એવા કેટલાક મુસાફરો છે જે મુંબઈ જતા હતા અને ટ્રેન રદ થવાને કારણે અટવાયા છે. જી, આપનું નામ અને આપ અહીંયાથી ક્યાં જતા હતા? મારું નામ હર્ષિલ છે. અમે લોકો અહીંયાથી બોમ્બે જતા હતા બોરીવલી. અત્યારે ટ્રેન બંધ છે, એના હિસાબે અમે અત્યારે અમદાવાદ જશું અને અમદાવાદથી ફ્લાઇટ પકડીને બોમ્બે જશું. જી હર્ષિલભાઈ, આપે કઈ ટ્રેનમાં બુકિંગ કરાવ્યું હતું અને ક્યારે રદ થઈ હતી? અમે લોકો ડબલ ડેકરમાં બુક કર્યું, ડબલ ડેકર કેન્સલ થઈ ગઈ. અમે લોકો બીજી ટ્રેન પણ જોઈ હતી, એ પણ કેન્સલ થઈ ગઈ. હર્ષિલભાઈ, જે મુંબઈમાં જે વરસાદ પડી રહ્યો છે ધોધમાર, જેના કારણે ખાસ કરીને ટ્રેન વ્યવહાર પર અસર થઈ છે, તો કેવી હાલાકીનો સામનો કરવો પડે છે? અત્યારે એ છે, નાયો ધોવા વગર અમારે અત્યારે અહીંયાથી ત્યાં ભાગમદોડ કરવી પડે છે. થોડું પાણી નીકળી જાય તો પોસિબલ છે કે મારા સિવાય ઘણા બધા પેસેન્જર છે જે લોકો જે ફ્લાઇટ અફોર્ડ ન કરી શકતા, એ લોકો અહીંયા જ વેઇટ કરીને અહીંયા જ હજી દેખાય છે, બધા વેઇટ કરે છે. આપ કેટલા દિવસથી અટવાયેલા છો? 2 દિવસથી. ચોક્કસથી. આપનું નામ? ઝિલકા. સિલ્કાબેન, તમે અહીંયા સુરતથી ક્યાં જવા રવાના થયા છો અને ટ્રેન વ્યવહાર ખોરવાયો છે, એના કારણે આપણે જે હાલાકીનો સામનો કરવો પડ્યો છે, તો શું કહેશો? અમે લોકો બહુ હેરાન થઈ રહ્યા છીએ. અહીંયા સુરત છીએ, સુરતથી હવે અમે લોકો ફ્લાઇટથી અમે લોકો બોમ્બે જઈ રહ્યા છીએ. હવે અમદાવાદ જઈશું, અમદાવાદથી પછી અમે લોકો બોમ્બે જઈ રહ્યા છીએ અને ગઈકાલે પણ અમને લોકોને બહુ વરસાદના લીધે બહુ પ્રોબ્લેમ્સ થયા છે. હાલ આપ શેના મારફતે સુરતથી અમદાવાદ જઈ રહ્યા છો? સુરતથી અમે બસમાં અમદાવાદ જઈએ છીએ અને પછી ત્યાંથી અમે લોકો જોઈએ છીએ કઈ રીતે હવે પાણીને ઉતરે છે, એ રીતે અમે લોકો બોમ્બે જવા નીકળીએ છીએ. જી ચોક્કસથી. તો દર્શક મિત્રો, સુરતથી કેટલાક મુસાફરો બોમ્બે જવા રવાના થયા છે, જેના કારણે તેઓને રેલ વ્યવહાર ખોરવાયો છે, જેના કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને હાલ તેઓ એસટી બસનો સહારો લઈને સુરતથી અમદાવાદ જશે અને ત્યારબાદ તેઓ અમદાવાદથી ફ્લાઇટમાં બોમ્બે જવા રવાના થશે. કેમેરામેન રાજેન્દ્ર બાગુલ સાથે શુભના ગેલાણી, મંતવ્ય ન્યૂઝ, સુરત.